વરસાદની, કારણ કે પાછલા બે મહિનામાં જે પ્રકારે વરસાદ જોવા મળ્યો ત્યારબાદ જે સૌ કોઈના મનમાં સવાલ ઉભો થઈ રહ્યો છે તે કે શ્રાવણમાં સાંબેલાધાર આવશે કે નહીં. શ્રાવણ મહિનામાં અત્યાર સુધી સાંબેલાધાર વરસાદ પડ્યો નથી ત્યારે સવાલ એ છે કે આખરે ક્યારે આવશે ધોધમાર. હાલ રજાઓનો માહોલ છે ત્યારે લાગે છે કે મેઘરાજા પણ મિની વેકેશન પર જતા રહ્યા છે, કારણ કે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં કોઈ ધોધમાર વરસાદની આગાહી નથી. આજે જરૂર બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ છે, પરંતુ આગામી દિવસો કોરા રહેશે તેવું અનુમાન છે. વરસાદનો વિરામ. હવે આગામી દિવસોમાં શું થશે? ખેડૂતોને લાગશે મોટો ફટકો? વરસાદ ફરી એકવાર આપશે દગો? રાજ્યમાં વરસાદે વિરામ લીધો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણી જગ્યાએ વાદળછાયા વાતાવરણ અને અમુક જગ્યાએ તડકાને લીધે ગરમી અનુભવાઈ રહી છે, ત્યારે આવા માહોલમાં તમામ લોકોની નજર હવામાન વિભાગની આગાહી પર મંડાઈ છે. ત્યારે આપને બતાવીએ આગામી 5 દિવસને લઈને હવામાન વિભાગે શું કરી છે આગાહી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 24 કલાકમાં 2 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, જો કે અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે, પરંતુ ઉત્તર ગુજરાત અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદની કોઈ શક્યતાઓ નથી. રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જેના લીધે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. गुजरात स्टेट के 4 डिस्ट्रिक्ट कवर हैं जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और आज के लिए बात करेंगे वार्निंग के लिए, तो आज के लिए बनासकांठा और साबरकांठा के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. और अब तक रेनफॉल रियलाइज की बात करेंगे तो जो गुजरात स्टेट एज ए होल 534 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 506 मिलीमीटर होना चाहिए, तो +6% 1 जून से लेकर आज तक रेनफॉल नॉर्मल के हिसाब से ज़्यादा हुआ है. और गुजरात रीजन की बात करेंगे तो 620 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और 657 मिलीमीटर रेनफॉल नॉर्मल के हिसाब से होना चाहिए, तो -6% डेफिशियंट है गुजरात रीजन. 22-30 ऑगस्ट वच्चे आवशे अति भारे. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં આવશે ધોધમાર. ઉત્તર મધ્ય ગુજરાતમાં જોવા મળશે મુશળધાર. આવી રહ્યો છે વરસાદનો સૌથી પ્રચંડ રાઉન્ડ. રાજ્યમાં વરસાદે વિરામ લીધો હોય તેવો માહોલ છે. ધોધમાર વરસાદ નહીં પરંતુ ઝાપટા પડી રહ્યા છે, જો કે વાદળછાયા વાતાવરણ વચ્ચે બફારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ માહોલ વચ્ચે આગામી ટૂંક સમયમાં ભારેથી અતિભારે વરસાદ લઈને આવે તેવો વરસાદી રાઉન્ડની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી. ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં એક મોટી સિસ્ટમ આવવાની છે, જેના લીધે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. રાજ્યમાં અમુક વિસ્તારો એવા છે જેઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે, તેવા વિસ્તારો પણ ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારા વરસાદની આશા રાખી શકે છે. ઓગસ્ટના અંતમાં ગુજરાતમાં સાર્વત્રિક અને ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 17-18 તારીખથી હળવો રાઉન્ડ ચાલુ થશે. આ રાઉન્ડ રાજ્યના ઘણા બધા વિસ્તારમાં નહીં હોય, પણ ઘણા બધા જિલ્લાઓમાં હશે તે ચોક્કસ છે. ઘણા બધા વિસ્તારોમાં 17-21 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. 22-30 ઓગસ્ટમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.
આમ તો 30 ઓગસ્ટ પછી પણ તે વરસાદ ચાલુ રહેવાનો છે. જે આ વરસાદનો રાઉન્ડ આવવાનો છે એ રાઉન્ડ આમ તો 17-18 તારીખથી હળવો રાઉન્ડ ચાલુ થશે. 17-18 તારીખથી જે હળવો રાઉન્ડ ચાલુ થશે એ રાજ્યના દરેક વિસ્તારોમાં નહીં હોય પણ ઘણા બધા જિલ્લાઓમાં હશે ચોક્કસ છે, જે ગઈકાલે આપણે અલગ અલગ મીડિયાના મારફતે માહિતી આપી છે. એટલે ઘણા બધા જિલ્લાઓની અંદર 17-18 તારીખથી લઈ અને 21 ઓગસ્ટ સુધી હળવા મધ્યમ વરસાદો જોવા મળશે અને 22 ઓગસ્ટથી લઈ અને 30 ઓગસ્ટ એ જે છેલ્લું અઠવાડિયું હશે એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ. આમ તો 30 ઓગસ્ટ પછી પણ એ વરસાદો ચાલુ રહેવાના છે, પણ છેલ્લું અઠવાડિયું જે ઓગસ્ટનું છે તેમાં ખાસ સારા વરસાદનું પરફોર્મન્સ જોવા મળશે. આમ ભલે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી ના હોય, પરંતુ 20 ઓગસ્ટ પછી રાજ્યમાં વરસાદી માહોલ ઉભો થઈ શકે છે અને 22-30 ઓગસ્ટે રાજ્યમાં જોવા મળી શકે ધોધમાર વરસાદ. બ્યુરો રિપોર્ટ, ટીવી9.